गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। बालकृष्णलाल की जय। भागवत भगवान की जय। कन्हैयो वारे वारे माँ ने कया करे छे, माँ हूँ गायो नी पूजा करीश, माँ मने गायो बहु वाली छे। कन्हैया गायो नी पूजा करी, पछी गायो ने फूलनी माळा पहेरावी, मिठाई खवड़ावी। गायो आशीर्वाद आप्या, अमारा लालानो जय जयकार थाओ। प्रभुए संपत्ति आपी होय ने तो एक गाय जरूर राखजो। आजे संपत्तिवानो गाय राखता नथी, कूतरो राखे छे। आ बीजा जन्मनी तैयारी छे। कूतरो आंगणे आवे तो तेने रोटलो नाखो, पण तेना पर अतिशय प्रेम न करो। गायोमां सर्व देवोनो निवास छे। गायनी सेवा करवाथी अपमृत्यु टळे छे। कंकुनो चांदलो करवाथी कहीं गायनुं पेट नहीं भराय, एने खूब खवड़ावो। राम अवतारमां रामे बधुं कर्युं, परंतु रामजी ने गायोनी पूजा कोईए करवा दीधी नहीं। एटले रामजी कृष्ण रूपे आ गायोनी सेवा करवा आव्या छे। राम अने कृष्ण एक ज छे। प्रातः काळमां ब्राह्मणों आव्या छे, गणपतिनुं पूजन कर्युं छे। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। श्री कृष्ण कहे छे, हूँ पूर्ण पुरुषोत्तम छूँ, पण धर्मनी एक एक मर्यादा पाड़ू छू। तेमणे गायोनुं पूजन कर्युं ने गायोने प्रदक्षिणा करी माने साष्टांग प्रणाम कर्या छे। यशोदानी आँखमां आँसू आव्या छे। आखो दिवस कन्हैयानुं मों जोया विना केम दिवस जशे तेनी चिंता छे। एक क्षण पण ईश्वर विना चैन न पड़े त्यारे ईश्वर गोदमां आवे छे। यशोदामां लाला माटे पगरखा लाव्या छे, पण श्री कृष्णे पगरखा पहेरवानी ना पाड़ी छे। कहे छे, माँ हूँ गोपाळ छू, मारी गायो पगमां जोड़ा न पहेरे तो हूँ गायोनो सेवक जोड़ा केवी रीते पहेरी शकूं। गोकुळमां श्री कृष्णे चार प्रतिज्ञाओ पाड़ी छे। पहली तो के सीवेला कपड़ा क्यारे पहेर्या नथी। बीजू अस्त्र शस्त्र लीधुं नथी। एक हाथमां माखण अने मिश्री, बीजा हाथमां बंसी छे। ત્રીજું માથાના વાળ ઉતાર્યા નથી અને ચોથું પગરખા પહેર્યા નથી। ગાયોના સેવક બની એમણે ગાયોની ખૂબ સેવા કરી છે। ગાયોને ખવડાવ્યા વગર ખાધું નથી, ગાયોને પીવડાવ્યા વગર પાણી પીધું નથી। ગાયોને નવરાવીને કનૈયો પોતાના પિતાંબરથી ગાયોને સાફ કરે છે। માં બરફી ખાવા આપે તો તે ગાયને ખવડાવે છે, કહે છે ગાય ખાય એટલે મને બહુ સંતોષ થાય છે। શ્રી કૃષ્ણ વૃંદાવનમાં બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે। એક દિવસ સુધામાં તથા બીજા ગોવાળિયાઓએ વાત કરી કે તાલવનમાં પુષ્કળ ફળો છે, પણ ધેનકાસુર રાક્ષસ તે ફળ કોઈને લેવા દેતો નથી। તાલવનમાં ધેનકાસુર રાક્ષસ ગધેડા ઉપર રહેતો હતો, ખાવાની ચીજ સડી જાય પણ કોઈને આપે નહીં તે ધેનકાસુર છે, અતિ સંગ્રહ કરે તે ધેનકાસુર છે, દેહને સર્વસ્વ માને તે ધેનકાસુર છે। ધેનકાસુર તાલવનનો માલિક ન હતો, છતાંય તેણે જબરજસ્તીથી તાલવનને પચાવી પાડેલો। કેટલાક લોકો જાહેર સંસ્થાનો વહીવટ કરતા તેના માલિક બની જાય છે। સંસ્થાનું કે સમાજનું પચાવે
તે બીજા જન્મમાં ગધેડો થાય છે. ધેનકાસુર એ દેહાધ્યાસ છે. દેહાધ્યાસ અવિદ્યાને લીધે થાય છે. અવિદ્યાને લીધે જીવને સાંસારિક પદાર્થોમાં મમતા તથા રાગદ્વેષ થાય છે. અવિદ્યા જીવને પાંચ રીતે બાંધે છે. સ્વરૂપ વિસ્મૃતિ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતઃકરણ ધ્યાસ. હું મોટો છું, હું સ્વરૂપવાન છું, હું વિદ્યાવાન છું, હું સંપત્તિવાન છું, આવું દેહનું અભિમાન થાય તે દેહાધ્યાસ. આવા દેહાધ્યાસ રૂપી ધેનકાસુરને બલભદ્રે માર્યો. બલભદ્ર એ પ્રભુની અધિદૈવિક શક્તિ છે. એકવાર કૃષ્ણ ગોપ બાળકો સાથે નદી કિનારે દડો લઈને રમતા હતા. રમતા રમતા દડો નદીના ધરામાં જઈને પડ્યો છે. બાળકો કહે, કનૈયા આ ધરામાં તો નાગ રહે છે, આ ધરાનું પાણી પણ કોઈ પીતું નથી. ભગવાને ધરામાં કૂદકો માર્યો, કાલીય નાગ આવી કરડવા લાગ્યો. પણ જેમ જેમ કરડે તેમ ઝેરનું અમૃત બને છે. શ્રી કૃષ્ણે એક હાથમાં નાગનું પૂંછડું અને બીજા હાથમાં તેની ફણાઓ પકડી છે. નાગણો આજીજી કરે છે. શ્રી કૃષ્ણ કાલીય નાગની ફણા ઉપર આરૂઢ થયા છે. ભગવાન ફણા ઉપર નૃત્ય કરવા લાગ્યા. નાગ પત્નીઓ ભગવાનને શરણે આવી. પહેલા તો એમ કહેતી હતી, જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મન, બાળ હત્યા લાગશે. છે બાળક, તું જા અહીંયા ક્યાંથી આવી ચડ્યો? અમારો નાગ દેવતા સૂતો છે, એને ખબર પડશે કે તું આવ્યો છે તો તને મારી નાખશે, જા અહીંયા. નાગણીઓ વિનવણી કરે છે, વિનંતી કરે, જડે કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મન, બાળ હત્યા લાગશે. એ દાતો રે, પણ કનૈયો માન્યો નથી. ઉઠાડ તારા નાગને. અને કનૈયાએ નાગણો ઉઠાડે છે. કોણ આવ્યો? કાલીય નાગ મારવા કરડવા આવ્યો છે. પણ જેમ જેમ નાગ કરડે તેમ તેમ ઝેરનું અમૃત બને છે. ત્યારે શ્રી કૃષ્ણે એક હાથમાં નાગનું પૂંછડું લીધું, બીજા હાથમાં તેની ફણાઓ પકડી છે. શ્રી કૃષ્ણ કાલીય નાગની ફણા ઉપર આરૂઢ થયા. ભગવાન ફણા ઉપર નૃત્ય કરવા લાગ્યા છે. નાગ પત્નીઓ ભગવાનને શરણે આવી સ્તુતિ કરવા લાગી છે. આપે જે અમારા પતિને સજા કરી છે તે યોગ્ય છે, કારણ કે આપણે આપે કરેલી શિક્ષા આપનું નાશ કરનારી છે. આપ એમના મસ્તક ઉપર બિરાજમાન થયા છો એટલે એમનું જીવન ધન્ય બની ગયું છે. રાવણ વધ પછી મંદોદરીએ પણ આ જ પ્રમાણે રામચંદ્રજીની સ્તુતિ કરી હતી. શ્રી કૃષ્ણ કાલીય નાગને કહે છે, તારા લીધે યમુના દરાનું પાણી વિસ્મય થયેલું છે, તું આ સ્થાન છોડી ઝડપી ચાલ્યો જા. કાલીય નાગે તરત જ આજ્ઞાનું પાલન કર્યું છે. કાલીય નાગને તો થોડી ફણાઓ હતી, પણ આપણને અનેક ફણાઓ છે. મનુષ્ય સંકલ્પ વિકલ્પ કરે છે, આ બધી ફણાઓ છે. માટે પ્રભુને હરદમ પ્રાર્થના કરો કે હે પ્રભુ, અમારા મનને નાથો, અમારા પાપને નાથો, મારા મન ઉપર આપના ચરણ કમળ પધરાવો. અદ્ભુત વાતો કરી છે. કાલીય નાગમાં ઝેર હતું એમ આપણી પણ એક એક ઇન્દ્રિયમાં ઝેર ભર્યું છે. ઇન્દ્રિયમાં વાસના રૂપી ઝેર હોય ત્યાં સુધી ભક્તિ થતી નથી. ઇન્દ્રિયને મારશો નહીં તેનું ઝેર સત્સંગથી ઓછું કરો.
કાલ્ય નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે, યમુના ભક્તિ છે. ભક્તિમાં જો ઇન્દ્રિયાધ્યાસ આવે તો શુદ્ર ભક્તિ રહે છે. ભોગ અને ભક્તિને વેર છે, તેથી એ કાલિનાગનું દર્શન કરવું જ પડે. ભક્તિમાં વિલાસિતા આવે તો ભક્તિનો નાશ થાય છે. વિલાસિતા એટલે વિષધર નાશ. ભક્તિ માર્ગમાં આચાર્યો વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો. આ આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા. પાછળથી કાલી અનાગો વિલાસી લોકો દાખલ થઈ ગયા, ત્યારથી ભક્તિ માર્ગ બગડ્યા છે. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો ઈશ્વરમાં પ્રભુ સેવામાં અનુગ્રહ રાખો અને શરીરના ભાગોમાં વૈરાગ્ય રાખો. ઇન્દ્રિયોના ગુલામ ઠાકોરજીની સેવા કરી શકે નહીં, અને એટલે જ કીધું ભક્તિ ખૂબ કરો. ભક્તિ કરવાથી જ જીવન ધન્ય બને છે. કારણ હૃદય હૃદય રમે રાધે શ્યામ, હૃદય હૃદય રમે રાધે શ્યામ જય ઘન શ્યામ, હૃદય હૃદય વશે રાધે શ્યામ જય ઘન શ્યામ. માનવ માનવ માં મલકંતો, જડ ચેતન માં એ ચમકંતો, ચગડે તેજ સમાયો રાધે શ્યામ જય ઘન શ્યામ, હૃદય હૃદય રમે રાધે શ્યામ જન ઘન શ્યામ, હૃદય હૃદય રમે રાધે શ્યામ જય ઘન શ્યામ. પ્રત્યેક ઇન્દ્રિયોના સ્વામી ઠાકોરજી છે, માટે ઇન્દ્રિયોના ગુલામ બનો નહીં, ઠાકોરજીની સેવા કરો. ગુલામ ઠાકોરજીના બનો. ભગવાને બીજા બધા દૈત્યોને માર્યા, પણ કાલ્ય નાગને માર્યો નથી, પણ નાથ્યો છે. એનો અર્થ એ છે કે ઇન્દ્રિયોને મારશો નહીં, પણ તેને સમજાવીને વિવેકથી વશ કરજો, તેનું દમન કરજો. કાલ્ય નાગમાંથી ઝેર જેમ કાઢીને ભગવાને તેને રમણક દ્વીપમાં મોકલ્યો, તેમ ઇન્દ્રિયોને શુદ્ધ કરી તેનું ઝેર કાઢી અને તેને સત્સંગમાં મોકલો. સત્સંગનો લાભ ખૂબ જ બતાવ્યો છે. બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. સત્સંગ ગમે તેને મળતો નથી. કેટલીય પરમાત્માની કૃપા ઉતરે ત્યારે સત્સંગ મળે છે, અને સત્સંગ મળે તો જ વિવેક જાગે છે. માટે ઇન્દ્રિયોને શુદ્ધ કરી એનું ઝેર કાઢી એને સત્સંગમાં પરવું. ભોગથી ઇન્દ્રિયોનો ક્ષય થાય છે, ભક્તિથી ઇન્દ્રિયોનું રમણ થાય છે. ઇન્દ્રિયોનું પોષણ થાય છે ભોગથી નહીં, પણ ભક્તિ રસથી ઇન્દ્રિયોને પોષો, એથી એનું ઝેર નીકળી જશે. યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે, તેવો આનંદ વૈષ્ણવોને કૃષ્ણ કીર્તનમાં મળે છે. કીર્તન કરો ત્યારે નજર સમક્ષ કનૈયાને રાખીને તેનું સ્મરણ કરતા કરતા કીર્તન કરજો. વાણી કીર્તન કરે, મન સ્મરણ કરે અને આંખો દર્શન કરે તો જ જપ સફળ થશે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવો પડે છે, યુદ્ધ કરવું પડે છે, ઇન્દ્રિયોને મારવી પડે છે. પણ ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને ફૂલ ગણી પ્રભુના ચરણમાં સ્પર્શ કરી દેવાની. આથી ભક્તિ માર્ગ એ ઉત્તમ છે. કાલ્ય નાગનું મર્દન કરી શ્રી કૃષ્ણ બહાર આવ્યા છે, બધાને ખૂબ આનંદ થયો છે. અને એ રાત એમણે એમણે ત્યાં જ યમુનાજીના તીરે કાઢી છે. એક દિવસ બાળકો ખેલકૂદમાં હતા,
આ ગોકુ બાળકો બધા ખેલકૂદમાં હતા અને ગાયો ચરતી ચરતી દૂર નીકળી ગઈ. ગાયોને વાળવા જતા અને ગોપ બાળકો દાવાગ્નિમાં ગાયો ને ગોપ બાળકો બધા ઘેરાઈ ગયા. કનૈયા બચાવ બચાવ બચાવ, આમ બાળકોએ બૂમા બૂમ કરી છે. ત્યારે કનૈયાએ બાળકોને કીધું, તમે બધા આંખો બંધ કરો. બાળકોએ આંખો બંધ કરી કૃષ્ણે વિરાટ રૂપ ધારણ કર્યું છે અને દાવાગ્નિ પી ગયા છે. પ્રતિકૂળ સ્થિતિમાં લોકો હૈયું બાળે છે, ચિંતા કરે છે, એ જ દાવાગ્નિ છે. છોકરો કયું ન કરે ત્યારે મા બાપ હૈયું બાળે છે, પણ ઈશ્વર જીવને આશ્વાસન આપે છે, તું શા માટે ગભરાય છે, હું તારી સાથે છું. કનૈયો બધાની સાથે છે, કનૈયો કોઈથી દૂર નથી. સંસાર એ દાવાગ્નિ છે, ચારે બાજુથી તે જીવને બાળે છે. દુઃખનો પાર નથી, દરેકને દુઃખરૂપી અગ્નિ બાળે છે. ત્યારે ગોપ બાળકો અને વ્રજવાસીઓની જેમ આંખ બંધ કરવી અને ભગવાનના નામનું ચિંતન કરવું. આજે પણ આખો સંસાર, આખું વિશ્વ કોરોનાના વાયરસથી બળી રહ્યું છે, હેરાન પરેશાન થઈ રહ્યું છે, ત્યારે ઘેર બેઠા પ્રભુનામ સ્મરણ કરવું. આ સંસાર રૂપી દાવાનળ દાવાગ્નિ બાળવા આવે ત્યારે આંખો બંધ કરી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, ભગવાનના નામનો જપ કરવો, તેમાં તન્મયતા થાય એટલે સંસારનો દાવાગ્નિ દૂર થાય. પ્રલંબાસુર નામે એક રાક્ષસ હતો. પ્રલંબાસુર એટલે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ. આ વાસનાઓને લીધે જીવ ઈશ્વરનું મિલન થતું નથી. પ્રભુએ આ પ્રલંબાસુરને હણ્યો છે. એમ કરતા સોહામણી શરદ ઋતુ આવી, કૃષ્ણ ગાયો ચારતા વાંસળી વગાડવા લાગ્યા છે. ગોપીઓ આ વાંસળી સાંભળે છે. વાંસળી એ નાદ બ્રહ્મની ઉપાસના છે. વાંસળી જ્યાં સુધી ન સંભળાય ત્યાં સુધી કૃષ્ણના દર્શન થતા નથી. કૃષ્ણ દર્શન માટે વેણુનાદ સાંભળવો જોઈએ. વેણુનાદ એટલે નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મ આગળ બીજા બધા જ તુચ્છ છે. ગોપીઓને દૂરદર્શન અને દૂરશ્રવણ આ બે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી એટલે ગોપીઓ ઘરમાં રહી શ્રી કૃષ્ણની વેણુ સાંભળે છે અને કૃષ્ણની લીલા પણ જોઈ શકે છે. વેણુના નાદ વિશે ગોપીઓ અંદરો અંદર વાતો કરે છે, એને વેણુ ગીત કહે છે. ભક્તિભાવની પરાકાષ્ઠાનું આ ગીત પૂરા વિશ્વમાં અજોડ છે. ગોપીઓ અંદરો અંદર વાતો કરે છે, હે સખી, આંખો વાળાના જીવનની અને આંખોની સફળતા શું. જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ગોપ બાળકોની સાથે ગાયોને હાંકી વનમાં લઈ જતા હોય કે વનમાંથી આવતા હોય અને શ્રી કૃષ્ણે પોતાના ઓઠ પર મુરલી ધારણ કરી હોય અને પ્રેમથી બંકી નજર કરી આપણી સામે જોતા હોય, એ નેત્રોની સફળતા છે, બાકી તો ધૂળ છે. આવા કૃષ્ણના જેણે દર્શન કર્યા છે તેઓને જ આંખના દર્શનનું ફળ પ્રાપ્ત થયું છે. તે સિવાય નેત્રનું ફળ બીજું હોઈ ન શકે. એ સખી, કનૈયો વાંસળી વગાડે છે, તું સાંભળ. આ વાંસળી નથી, એ કૃષ્ણની પટરાણી છે. અલી સખી, શું કહું તને, મેં સાંભળ્યું છે કે જ્યારે કૃષ્ણ જમવા બેસે છે ત્યારે વાંસળીને પણ કેડમાં ખોસીને બેસે છે, રાત્રે સૂવે છે ત્યારે પણ પથારીમાં વાંસળીને સાથે રાખીને સૂવે છે. આ વાંસળી એ એમની પટરાણી છે. પ્રભુનો અધરોષ્ટ એ વાંસળીનો તકિયો છે. હાથ એની ગાદી છે. આંખો તે દાસી છે. પાપડો તે પાંખો છે.
નાકની વાળી તે છત્ર છે, આ વાંસળી પરમાત્મા સાથે પરણી છે, તેથી તેને પરમાત્માનો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે. આ વાંસળીએ જાણે પૂર્વજન્મમાં એવી રીતે શું તપશ્ચર્યા કરી છે કે આ જન્મે તેને કૃષ્ણના અધરામૃતનું પાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. એક ગોપીએ વાંસળીને પૂછી નાખ્યું, હે અલી, એવું તે શું સૌતે પુણ્ય કર્યું કે ભગવાને તને અપનાવ્યું? વાંસળી કહે, બેન, મેં બહુ તપશ્ચર્યા કરી છે, મારું હૈયું પોલું છે, હું પેટમાં કંઈ જ રાખતી નથી. વાંસળી પેટમાં કંઈ રાખતી નથી, તેથી તે ભગવાન કૃષ્ણની પ્રિય બની છે. માટે વેર ઝેરનો હૃદયમાં સંગ્રહ કરશો નહીં. જે વાંસળી જેવા બને છે, પોલા બને છે, નરમ બને છે, તે ભગવાનને બહુ ગમે છે. વાંસળી કહે છે, મારામાં એક બે નહીં, ઘણા બધા ગુણો છે, મેં ખૂબ ઘણું સહન કર્યું છે, મારા ઉપર 6 ઋતુઓના માર પડ્યા છે, લોકોએ મને કોતરી પણ હું કાંઈ બોલી નથી. વાંસળી કહે છે કે મારા ધણીને જે બોલવું હોય ને તે જ હું બોલું છું, મારા ધણીને જે સૂર કાઢવો હોય એ કાઢે, મારા પોતાના સૂર જેવું મેં કંઈ રાખ્યો જ નથી, અને ધણીના સૂરને હું મારા સૂર તરીકે પ્રગટ કરું છું. વળી ધણીની આજ્ઞા કે ઈચ્છા વિના હું કદી ક્યારે પણ કાંઈ પણ બોલતી નથી, તેથી હું બોલું છું ત્યારે સાંભળનારો ડોલે છે, નાગ પણ ડોલે છે અને કસ્તુરી મૃગ પણ ડોલે છે. નાગ દુર્જન, કસ્તુરી મૃગ સજન, સજન દુર્જન બેઉને આનંદ આપે એવું મધુર હું બોલું છું. આ વાંસળીએ ખૂબ સહન કર્યું છે એટલે ભગવાનની સન્મુખ થઈ છે. એટલે તમે સમજીને કે દુઃખ સહન કરીને, એટલે કે સમજીને જે દુઃખ સહન કરે તેનું પાપ બળે છે. નિશ્ચય કરો, સંકલ્પ કરો કે મારે મધુર જ બોલવું છે, કોઈનું દિલ દુભાય તેવું બોલશો નહીં, કારણ કે લાકડીનો માર ભૂલાય છે પણ શબ્દનો માર ભૂલાતો નથી. વાંસળીમાં એક એવો ગુણ છે કે જ્યારે એકલી હોય ત્યારે કાંઈ બોલતી નથી. તમે ઈશ્વરનું ધ્યાન કરો ત્યારે કાંઈ બોલશો નહીં, જીભથી ન બોલે પણ મનથી ઘણા બોલે છે, પણ મનથી જે ન બોલે તે ઉત્તમ મૌન બતાવ્યું છે. એક સખી બોલી, અલી સખી, તું જોતું ખરી, આ વાંસળીનો અવાજ સાંભળી આ વૃક્ષોમાંથી મધની ધારાઓ વહે છે, કનૈયો વાંસળી વગાડે છે ને તેથી વૃક્ષોને પણ આનંદ થાય છે, એમની જ્ઞાતની દીકરી પરમાત્માની સાથે પરણી છે તેનો એને આનંદ છે, એ આનંદમાં આજે વૃક્ષો પણ અશ્રુ વહાવે છે. આનો બીજો અર્થ કેટલાક સંતો એમ પણ કહે છે, તેઓ કહે છે કે વૃક્ષના આંસુ એ દુઃખના આંસુ છે. વૃક્ષોએ વિચાર્યું કે વાંસનું મુખ્ય કામ ઘરને છાજવાનું છે, એ પરોપકારનું કામ મૂકીને વાંસળીએ તો ઘણા લોકોના ઘરને ઉજળ કરવાનું શરૂ કર્યું છે, કારણ કે લાલાની વાંસળી જેના કાન ઉપર પડી પછી તેને ઘર ગમતું નથી. આમ વિચારીને વૃક્ષો શોકના આહુ વહાવે છે. તો વળી બીજા મહાત્મા કહે છે, વાંસ તો ડૂબતાને બચાવે છે, તારે છે, ત્યારે આ વાંસળી તો બધાને આનંદ રસમાં ડૂબાડે છે, તેથી વૃક્ષો દુઃખી થઈને રડે છે. ત્યારે એક ગોપી બોલી છે, એલી સખી, જોતો ખરી તું, મારો કનૈયો વાંસળી વગાડે છે ને ત્યારે હરણીઓ પાગલ થઈને દોડતી દોડતી આવે છે, તું જોતો ખરી, કનૈયા ભણી જોતા એમની આંખોની પાપણો પણ હાલતી નથી. ગોપીઓની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ છે, હરણીઓની પાપણો હાલતી નથી તે ઘરમાંથી જુએ છે, હરણીઓ એકલી નથી પણ તેમના પતિઓ પણ તેમની સાથે છે. તેથી ગોપી કહે છે, અલી સખી, મારા મનની એક વાત તને ખાસ કહું, આ હરણીઓને તેમના પતિ બધાના અનુકૂળ છે, ત્યારે મારા પતિ મને પ્રભુ સેવામાં પ્રતિકૂળ છે,
મારા કરતાં વૃંદાવનની હરણીઓ વધારે ભાગ્યશાળી છે. હરણીઓ લાલાની પૂજા કરવા માગે છે, પાસે કોઈ નથી, પણ પોતાની આંખરૂપી કમળોથી તેઓ લાલાની પૂજા કરે છે. પતિને પરમાત્મા પાસે લઈ જાય, પતિને સત્સંગમાં લઈ જાય તે હરિણી સાચી, એટલે કે તે પત્ની સાચી. પતિને જે ધર્મના માર્ગે વાળે, પ્રભુના કાર્યમાં વાળે તે પત્ની સારી. પતિને પરમાર્થના માર્ગે વાળે, પતિને પરમાત્માના માર્ગે વાળે, પતિના હાથે સત્કર્મ કરાવે એ જ પત્ની છે. પતિને કેવળ ભોગ વિલાસમાં ફસાવે તે પત્ની પત્ની નથી, પણ પતિની શત્રુ છે. એક ધ્વનિ એવો પણ નીકળે છે કે કૃષ્ણ સેવામાં હરણીઓના પતિ હરણીઓને સાથ આપે છે, ત્યારે ગોપીઓના પતિ એમને સાથ આપતા નથી. ઉલટું એમની કૃષ્ણ સેવામાં, એમના કૃષ્ણ કીર્તનમાં ક્યારેક ક્યારેક વિઘ્ન ઊભું કરે છે. વળી એક ગોપી બોલી, અરે સખી, હું શું કહું, બંસીનાથ સાંભળી ગાયો ઘાસ ખાવાનું છોડી દે છે. એવો સુંદર મજાનો બંસીનાદ કરે છે, આ બંસીનાદ સાંભળી ગાયો ઘાસ ખાવાનું છોડી દે છે, અને પોતાના કાનરૂપી પડિયા દ્વારા બંસીના મધુર નાદનું પાન કરે છે. ભગવાનની પ્રેમમય બંસીનો નાદ સાંભળી ગાયો આનંદ ભરપૂર થઈ આંખમાંથી પ્રેમાશ્રુઓ પાડે છે, ને મોઢામાંનો ઘાસનો કોળિયો ચાવવાનું ભૂલી જાય છે, અરે વાછરડા ધાવવાનું પણ છોડી દે છે. અરી સખી, મારો કનૈયો જ્યારે વાંસળી વગાડે છે ત્યારે વૃંદાવનના પક્ષીઓ કંઈ અવાજ કરતા નથી. મોટા મોટા ઋષિઓ પક્ષીઓ થઈને વૃંદાવનમાં આવ્યા છે, લીલા નિકુંજમાં તેઓ રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતા ફરે છે. ઘણા પક્ષીઓ તો તરસ લાગે છે તો પણ કંઈ કોઈ રાધા કૃષ્ણ બોલે ત્યારે જ પાણી પીવા જાય છે. અરે સખી, કેટલાક પક્ષીઓ તો એવા છે કે તે ઝાડ પરથી નીચે ઉતરતા જ નથી, જમુનાજીનું પાણી પીવા પણ નથી જતા. જળપાન કરવા જોઈએ તેટલો સમય પણ શ્રી કૃષ્ણનો વિરહ થાય છે તે એમનાથી ખમાતું નથી. ધન્ય છે આ પક્ષીઓને, વિચાર તો કરો. અને એટલે કીધું છે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે. ઘણા પક્ષીઓ તરસ લાગે પણ કોઈ રાધે કૃષ્ણ બોલે ત્યારે જ પાણી પીવે છે. અરે અરે સખી, કેટલાક પક્ષીઓ તો એવા છે ને કે ઝાડ પરથી નીચે પણ ઉતરતા નથી, જમુના જળનું જળપાન કરવા પણ જતા નથી, જળપાન કરવા જઈએ એટલો સમય પણ શ્રી કૃષ્ણનો વિરહ થાય એ એમનાથી ખમાતું નથી. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, ગોકુલ મે ભી રાજે ઘનશ્યામ રાધે રાધે, વર્ષાણા મે ભી રાજે ઘનશ્યામ રાધે
અને વ્રજના પક્ષીઓને ધન્ય છે ગોપ બારોને ધન્ય છે ગોપીઓને. તે વખતે જશોદા માતા આવે છે, તે કહે છે કે હું રોજ કહું છું કનૈયા જોડા પહેરીને વનમાં જા, છતાંય તે જોડા પહેરતા નથી. ત્યારે એક ગોપી બોલી, માં તમે ચિંતા કરશો નહીં, કનૈયાનો એક મિત્ર એવો છે જે કનૈયાને માથે છત્રી રાખીને ચાલે છે. અરે સખી, એવો તેવરી એનો કયો મિત્ર છે? ગોપીઓ કહે, આ મેઘરાજ કૃષ્ણનો ખાસ મિત્ર છે. કનૈયો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તે છાયા કરે છે, પણ ધરતી ઉપર ચાલવાનું એટલે તેને કષ્ટ તો થતું હશે ને. ના ના, ગિરિરાજ મહારાજ માખણ જેવા કોમળ થઈ જાય છે. કનૈયાના ચરણ સ્પર્શથી ગિરિરાજ કોમળ બને છે. ગિરિરાજ કનૈયાની સેવા કરે, પણ ગાયોની વૈષ્ણવોની પણ સેવા કરે છે. તેથી શ્રી કૃષ્ણને તો બહુ પ્રિય લાગે છે. ઠાકોરજીની સેવા કરે એ વૈષ્ણવોની સેવા કરે, એ મહાવૈષ્ણવ છે. પરમાત્માના ચરણનો સ્પર્શ થાય છે તેથી ગિરિરાજને પણ રોમાંચ થાય છે. માં ગિરિરાજ ઉપર ખાડા પડે છે, એ ખાડા પૂરવાની દવા પણ કનૈયા પાસે છે. કનૈયો એવી વાંસળી વગાડે છે કે તેના આનંદમાં ગિરિરાજ ફૂલી જાય છે, એટલે બધા ખાડા પૂરાઈ જાય છે. એક સખી બોલી, અરી સખી, તું જોતો ખરી, આ કનૈયો હવે કદંબના ઝાડ ઉપર ચડીને ગાયોને બોલાવે છે. વાંસળીના એક એક વાંસળીમાંથી એક એક ગાયનું નામ લે છે. હે ગંગે, હે ગોદાવરી, હે યમુને, જે ગાયનું નામ લે તે ગાય દોડતી દોડતી આવે છે. અરે સખી, તું જોતો ખરી, આ ગાયો હુંભ હુંભ કરતી કદમના ઝાડને ઘેરીને ઊભી છે અને મારા લાલાની સુંદર ઝાંખી કરે છે. કેવું મનોહર દ્રશ્ય છે. અરે સખી, મારી એક ખાનગી વાત તને કહું. લાલાની આ પ્રમાણે હું ઝાંખી કરું છું ને ત્યારે હું બાવરી બની લાલાને મળવા દોડી જાઉં છું. જ્યારે લોક લજ્જાનું મને ભાન થાય છે ત્યારે હું રસ્તામાં બેસી જાઉં છું, હાય હાય હું ક્યાં દોડી આવી. આજ ગોપી રાસલીલામાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલી જશે, ત્યારે તેને રાસલીલામાં પ્રવેશ મળશે. હજુ લોકલજ્જાનું દેહાધ્યાસનું તેને સૂક્ષ્મ ભાન છે, દેહાધ્યાસ જશે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળશે. દેહાધ્યાસ જાય છે ત્યારે ગોપી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ગાયોને બોલાવે છે ત્યારે નદીઓને ભ્રાંતિ થાય છે કે કનૈયો અમને બોલાવે છે, પણ બિચારી જઈ શકતી નથી. તેથી પોતાના તરંગરૂપી હાથમાં કમળ પુષ્પો લઈ જે દિશામાં વેણુનાદ આવે છે તે દિશામાં તે કમળ પુષ્પોને ફેંકે છે અને એ રીતે ભગવાનનું સ્વાગત કરે છે. આમ જડ અને ચેતન બધા જ બંસીનાદથી મોહિત થાય છે. મુરલીધરના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આજે આનંદમાં મગ્ન બની છે. શ્યામની એ મધુર બંસીના સીતમની શું વાત કહેવી. નાદ અને નાદ બ્રહ્મની અને નામ બ્રહ્મની એકતા થાય ત્યારે રાસલીલા થાય છે. વેણુ ગીત એ નાદ બ્રહ્મની ઉપાસના છે. નામ બ્રહ્મમાં નામમાં મનનો લય ન થાય ત્યાં સુધી નાદ બ્રહ્મ થતો નથી. આ ગોપીઓમાં કેટલી તન્મયતા હશે. વનમાંનો વેણુનાદ તેઓ પોતાના ઘરમાં પણ સાંભળે છે, એટલું જ નહીં પ્રત્યક્ષ બધું જુએ છે. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એક થાય છે. આનું નામ એકાગ્રતા, આનું નામ તન્મયતા, આનું નામ ગોપી ભાવ. ભગવાન શ્રી કૃષ્ણની કથા કરતાં કરતાં ગોપીઓને અનાયાસે સમાધિ લાગી ગઈ છે. ઈશ્વર તો રોજ વાંસળી વગાડી જીવને પોતાના તરફ બોલાવે છે, પણ આ જીવ તે વાંસળીનો નાદ સાંભળતો નથી. અને એટલે કીધું છે, જીસ ભજન મે રામ કા
नाम न हो उस भजन को गाना, ना चाहिए जिस भजन में राम का नाम न हो उस भजन को गाना, ना चाहिए चाहे बेटा कितना प्यारा हो उसे सिर पे चढ़ाना, ना चाहिए चाहे बेटी कितनी लाडली हो घर घर पे घुमाना, ना चाहिए इस भजन में राम का नाम न हो उस भजन को गाना, ना चाहिए जिस माँ ने हमको जन्म दिया दिल उसका दुखाना, ना चाहिए जिस पिता ने हमको पाला है उसे कभी सताना, ना चाहिए जिस भजन में राम का नाम न हो उस भजन को गाना, ना चाहिए जिस भजन में राम का नाम न हो उस भजन को गाना, ना चाहिए। गोपियों ने केकड़ी तन्मयता से વેણુમાનો નાદ પણ પોતાના ઘરમાં બેઠા બેઠા સાંભળે છે, એટલું જ નહીં પ્રત્યક્ષ બધું જુએ છે, દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એક થાય છે, આનું જ નામ એકાગ્રતા છે, આનું જ નામ તન્મયતા છે, આનું જ નામ ગોપીભાવ છે। ભગવાન શ્રી કૃષ્ણની કથા કરતાં કરતાં ગોપીઓને અનાયાસે સમાધિ લાગી ગઈ છે, અને એટલે જ તો વાંસળી વગાડી જીવને પોતાની તરફ રોજ કનૈયો ખેંચે છે, પણ આ જીવ વાંસળીનો નાદ સાંભળતો નથી, એ જીવ અભાગ્યો છે જેના મુખમાં રામનું નામ નથી, શ્રી કૃષ્ણનું નામ નથી। ગોપીઓ પ્રતિદિન આસપાસમાં ભગવાનની લીલાઓનું વર્ણન કરતી અને તેમાં તન્મય થઈ જતી હતી। ભગવાનની લીલા ગોપીઓના હૃદયમાં સ્ફૂરે છે, ધ્યાન ધારણ વગેરેની કંઈ જરૂર પડતી નથી। યોગીઓ નાક પકડીને પ્રાણાયામ કરી બ્રહ્માના દર્શન કરવા મથે છે, તેમ છતાં તેમને આજથી સુધી દર્શન થતા નથી, તે બ્રહ્મના દર્શન ગોપીઓ વિના પ્રયાસે કરે છે, અને યોગીઓને દુર્લભ એવો આનંદ પામે છે। પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણામાં યોગીઓ ઘણું બધું કષ્ટ સહન કરે છે, પરંતુ આ ગોપીઓને તેવું કોઈ કષ્ટ સહન કરવું પડતું નથી। એક એક ઇન્દ્રિય અને ભક્તિ રસનું દાન કરતી ગોપીઓ શ્રી કૃષ્ણમાં તન્મય બને છે, અનાયાસે આ લીલામાં ગોપીઓને નિરોધ થાય છે। ગોપીઓની આ સમાધિ દિવ્ય છે, ગોપીઓ પ્રેમ સંન્યાસિનીઓ છે। ગોપીઓએ શ્રી કૃષ્ણ માટે સંસારના બધા સુખોનો ત્યાગ કર્યો છે, શુકદેવજી જેવા પણ આ ગોપીઓની ખૂબ પ્રશંસા કરે છે, અને એમની કથા કરતાં કરતાં પાગલ બને છે। આ કથા ગોપીઓની કથા નથી, જ્ઞાનીઓની કથા નથી, યોગીઓની કથા છે। જ્ઞાન અને ભક્તિને વધારશો તો રાસ લીલામાં પ્રવેશ મળશે। જ્ઞાન અને ભક્તિને વધારવા શું કરવાનું, પ્રવૃત્તિ થોડી ઓછી કરો અને થોડી નિવૃત્તિ લો। દર વર્ષે એક મહિનો ઠાકોરજીની સેવા નિવૃત્તિ લઈ અને તીર્થયાત્રામાં જાઓ, તીર્થમાં નિવાસ કરો, ભોગ ભૂમિને છોડો, યોગ ભૂમિનું પાલન કરો, પાવન કરો, યોગ ભૂમિનો આશ્રય લો। ગ્રહસ્થનું ઘર એ ભોગભૂમિ છે, જ્યાં મમતા હોય ત્યાં વિષમતા આવે છે, અને જ્યાં વિષમતા હોય ત્યાં પાપ આવે છે। તીર્થમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો,
આ તો બધા ગંગા કિનારે જવાના નથી એટલે કહીએ છીએ કે ઘરમાં રહીને ભક્તિ કરજો, ઘરમાં રહીને ભક્તિ કરજો. બાકી ઘરમાં રહીને ભગવાનની ભક્તિ એવી થાય છે કે સાથોસાથ બાબા બેબલીની પણ ભક્તિ થાય છે, પત્નીની પણ ભક્તિ થાય છે, એટલે ભક્તિ ફળતી નથી. રાસલીલા એ ભાગવતનું ફળ છે. રાસલીલામાં સ્ત્રી અને પુરુષનું મિલન નથી, પણ પૂર્ણ પુરુષોત્તમ સાથે જીવનું શુદ્ધ મિલન છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું તે યાદ આવે ત્યાં સુધી ગોપીભાવ જાગતો નથી. ગોપીભાવ એ સર્વોચ્ચ ભાવ છે. ગોપીભાવમાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું વિસ્મરણ થાય છે. તન્મય એવા બનો કે દેહ ભાન રહે નહીં. સ્ત્રીત્વ અને પુરુષત્વનું સ્મરણ બુદ્ધિમાં હશે ત્યાં સુધી કામ દેહમાં રહેલો છે. જ્યારે તે બધું જ ભૂલાય ત્યારે ગોપીભાવ પ્રગટ થાય છે. ભક્તિ માર્ગમાં ભેદનો નાશ કરી અભેદ સિદ્ધિ કરવામાં આવે છે. ભક્ત ભક્તિથી ભેદને નાશ કરી શ્રી કૃષ્ણ સાથે એક બને છે. રાસલીલા એ આ ભાગવતનું મુખ્ય ફળ છે. પ્રથમ પૂતના એટલે કે વાસનાનો ક્ષય થાય છે, પછી તૃણાવર્તનો નાશ થાય છે એટલે કે રજોગુણનો નાશ થાય છે, અને જીવનમાં ખૂબ સાત્વિકતા આવે છે. આમ જો કે એક એક ઇન્દ્રિયને ભક્તિ રસથી પુષ્ટિ મળે છે. છેવટે દાવાગ્નિ શાંત થાય છે ત્યારે વેણુગીત સંભળાય છે. આ બધી રાસમાં જવાની તૈયારીઓ છે. ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ નાદ બ્રહ્મમાં તન્મયતા સિદ્ધ થાય એટલે પરબ્રહ્મ મળે છે. વેણુગીતમાં બ્રહ્મચારીની ગોપીઓ સાથે રાસ છે. યજ્ઞ પત્નીઓના પ્રસંગમાં વિવાહિતા ગોપીઓ સાથેનો રાસ છે. ગોવર્ધન લીલામાં વાનપ્રસ્થ ગોપીઓ સાથે રાસ થશે. એક વખત ગોપ બાળકોએ કહ્યું, કનૈયા અમને બહુ ભૂખ લાગી છે. કનૈયાએ ગોપ બાળકોને બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં મોકલ્યા છે, પણ બ્રાહ્મણોએ કંઈ ખાવા ના આપ્યું. પણ બ્રાહ્મણોની પત્નીઓ કનૈયાને ઓળખતી હતી. તેઓ ભોજન સામગ્રી લઈને આવી પ્રભુએ તે યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો છે. બ્રાહ્મણો રહી ગયા માટે અન્નદાનની કોઈને કદી ના ન કહેશો. અન્નદાન થાય એટલું કરજો. અન્નદાનનો મહિમા ખૂબ મોટો છે. હવે ગોવર્ધન લીલાનો આરંભ થાય છે. ગોવર્ધન લીલા પછી રાસલીલા આવે છે. ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન. ગોવર્ધન લીલામાં જ્ઞાન અને ભક્તિ વધારવાના ઉપાયો બતાવ્યા છે. જ્ઞાન અને ભક્તિ વધે તેનો દેહાધ્યાસ છૂટે છે. જેનો દેહાધ્યાસ છૂટે છે તેને રાસલીલામાં પ્રવેશ મળે છે. જ્ઞાન અને ભક્તિને વધારવા માટે ઘર છોડવું જ પડશે. ગોપ ગોપીઓ ઘર છોડી ગિરિરાજમાં ગયા છે. ગ્રહસ્થાશ્રમનું વાતાવરણ જ્ઞાન ભક્તિમાં વિઘ્ન કરનારું છે. એ સારું છે, પરંતુ ઘરને તીર્થ જેવું બનાવો એ ઉત્તમ છે. ઘરને તીર્થ જેવું કેમ બનાવવું એ યોગેશ્વર સ્વાધ્યાયના ભાવગીતમાં કહ્યું છે. એકાદ બે કડીએ લઈએ. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વચજો. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વચજો. મનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિશામો. મનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિશામો. દુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું મંદિર હો. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું મંદિર હો.
હે પ્રભુ, આ મારું નાનકડું ઘર એ તારું મંદિર હો, જ્યાં તારું ભજન થાય, કીર્તન થાય, તારા કીર્તનમાં, તારા ભજનમાં, તારા સ્મરણમાં, તારા ચિંતનમાં દેહ દેહાધ્યાસ છૂટે એવી અમે માંગણી કરીએ છીએ. જ્ઞાન અને ભક્તિને વધારવા માટે ઘર છોડવું પડશે, પણ જે ઘરને ગોકુળ બનાવે છે, વૃંદાવન બનાવે છે, એને ઘર છોડવાની જરૂર પડતી નથી. મારા જીવનમાં એક મહાપુરુષ આવ્યા. મારા પિતાજીએ આગ્રહ કર્યો કે તમે મારા દીકરાના ગુરુ થાઓ. ગુરુ થવાની ના પાડી એ મહાપુરુષે. બહુ દિવ્ય હતા, નિર્લોભી હતા, નિર્વ્યસની હતા, નિસ્પૃહી હતા. મારા પિતાજીએ બહુ આગ્રહ કર્યો કે તમે મારા બાળકોના ગુરુ થાઓ. મારા પિતાજીને કે એ સંત કે ના, ગુરુ થવું મારું કામ નથી, ગુરુ થવાને હું લાયક પણ નથી. હવે ના પાડી એટલે મારા પિતાજીને ડબલ ભાવ ઉપજ્યો કે ના, ગુરુ તો થવું પડશે. અરે ગુરુ થાય અને શિષ્યના પાપને જો દૂર ન કરી શકીએ, શિષ્યના કામ ક્રોધ લોભ મોહ દૂર ન કરી શકીએ, તો એ ગુરુને પાપમાં પડે છે. ગુરુ મને આ આગ્રહ ન કરો. ના પાડી એટલે મારા પિતાજીને ડબલ ભાવ ઉપજ્યો, ના ગુરુ થવું જ પડશે. બહુ આગ્રહ કર્યો અને ચાર હઠ પ્રખ્યાત છે, બાળહઠ, જોગીહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ. મારા પિતાજી ભક્ત હતા, બહુ અઠાગ્રહી હતા, પાછા પડ્યા, એ સંતની પાછળ પડ્યા. સંતે કેટલીય ના પાડી, પણ એક વખત કીધું કે કાંઈ નહીં તો ખાલી રામ નામનો મંત્ર બોલી જાઓ, પણ મારા દીકરાના ગુરુ થાઓ. બહુ આગ્રહ કર્યો, સંતને મજબૂર થવું પડ્યું અને સંતે કીધું, ભગત આમાં બહુ માલ નથી, પણ મારા પિતાજીને ભગત કહેતા, મારા પિતાજીએ સંતને સીતારામ કહેતા. સીતાજી સીતારામ કહેતા. અને એક દિવસ મારા પિતાજીએ કીધું કે કાંઈ નહીં તો ખાલી કંઠી બાંધી જાઓ, કાનમાં રામ નામનો મંત્ર બોલી જાઓ, મારા દીકરાના ગુરુ થાઓ. સંતે કીધું, 11 દિવસે હું આવીશ, છોકરાઓને તૈયાર રાખજો. સંત બળે પરમારથી, શીતલ જાકે અંગ, તપન બુઝાવે ઓરકી, વો દે દે અપના રંગ. 11 દિવસ છે, મારા પિતાજી બજારમાં ગયા છે શાકભાજી લેવા, માં કપડાં ધોવા ગયા છે. અને એ દરમિયાન હું ને મારો નાનો ભાઈ બે ઘરે એ સંત આવ્યા. સંત આવ્યા એટલે અમે પ્રણામ કર્યા, જય સિયારામ કીધા, ખાટલો ઢાળી દીધો, બાપાને બેસાડ્યા, બાપા બેસો. બાપાએ પૂછ્યું, સંતે પૂછ્યું, બેટા ભગત નથી તારા પપ્પા, પિતાજી નથી? મેં કીધું, ના પિતાજી નથી, પિતાજી શાકભાજી લેવા ગયા છે, માં માં કપડાં ધોવા ગયા છે. કોઈ વાંધો નહીં બેટા, પાણી પી. એ સંતે મને બાજુમાં બેસાડ્યો, મારા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. નાના ભાઈને એક બાજુ બેસાડ્યો, એના ઉપર પણ પ્રેમથી હાથ બેઠો ફેરવ્યો. બંને અમે નાના, મારી ઉંમર 8-10 વર્ષની, નાના ભાઈની ઉંમર 7 વર્ષની હશે. મને પૂછ્યું, એ સંતે પૂછ્યું, બેટા હું શા માટે આવ્યો ખબર છે? અમે કીધું, ના શા માટે આવ્યા છો? અરે બેટા ભગતે હઠ લીધી છે, તારા પિતાજીએ હઠ લીધી તમારા ગુરુ થવાનું. બેટા મને ગુરુ થતા આવડતું નથી, ગુરુ થવાને લાયક પણ હું નથી, પણ બેટા બે ચાર પ્રશ્ન પૂછું, જવાબ આપીશ. મેં કીધું, બોલો બાપા, જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. સંતે પહેલો પ્રશ્ન પૂછ્યો, બેટા ગામમાં સીતારામનું મંદિર છે? હા છે ને બાપા. ક્યાં આવેલું છે? એ પરબત શાહની દુકાનની સામે, આજે પણ એ મંદિર ત્યાં છે. બીજો પ્રશ્ન પૂછ્યો, બેટા ગામમાં રાધે કૃષ્ણનું મંદિર છે? હા રાધે કૃષ્ણનું મંદિર પણ છે. એ ક્યાં આવેલું છે? બાપા એ મંદિર જૈન દેરાસરની બાજુમાં આવેલું છે, આજે પણ એ ત્યાં છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, સાથે એમ પણ કીધું, બેટા બહુ સારું જ્ઞાન છે, સારું જાણે છે.
એટલે હું અંદરથી ખુશ થવા માંડ્યો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, બેટા ગામમાં શિવ પાર્વતીનું મંદિર છે? એટલે મને પોરો ચડ્યો. મેં આનંદમાં કીધું, બાપા શિવ પાર્વતીના તો ગામમાં ત્રણ મંદિર છે. ક્યાં ક્યાં આવેલા બેટા? એક મંદિર એ રામજી મંદિરની જોડે છે, બીજું સીતારામ મઢી એ બસ સ્ટેશન જોડે છે, અને ત્રીજું ખેતરમાં જ્યોતેશ્વર મહાદેવ છે, જેને અમે અમારી ગામની ભાષામાં જેતળિયા મહાદેવ કહીએ છીએ. એમ ત્રણ મંદિર છે. હા, ચોથો પ્રશ્ન કીધો, બેટા કુળદેવીનું મંદિર છે? હા કુળદેવીનું છે બાપા. એ ક્યાં આવેલું? એ અંજારની બાજુમાં મૂળવદર ગામમાં આવેલું છે. સારું સારું બેટા, ખૂબ સારું જાણે છે. ત્યારબાદ બાપાએ મને પૂછ્યું, મંદિરે જાય છે? હા બાપા, રોજ જાઉં છું. અને ઘરનું વાતાવરણ એવું હતું, મંદિરે જાવું જ પડે, ન જઈએ તેથી પિતાજી દાંતણની કિંમ રાખે, જ્યાં મંદિરે દર્શન કરી આવ પછી ખાવા મળશે. આમ દરરોજ જાઉં છું બાપાને કીધું, ત્યારે મને એમ કે બાપા કંઈક પ્રોત્સાહિત કરશે, કંઈક ગિફ્ટ આવશે આપશે. પણ બાપા તો ક્રોધમાં કહેવા માંડ્યા, નહીં જવાનું મંદિરે, નહીં જવાનું. આમ બે ત્રણ વખત કીધું, હું તો સમસમી ગયો. આપણે કોઈને એમ કહીએ કે મંદિરે નહીં જવાનું તો એ લોકોને કેવું દુઃખ થાય. મને કે મંદિરે નહીં જવાનું, અને ત્રણ વખત કીધું. હું સુમસામ બની સાંભળતો રહ્યો, મનમાં એવો ભાવ જાગ્યો કે આને સાધુ કહેવાય કે શેતાન કહેવાય, આ સંત છે કે શેતાન, હું કંઈ નક્કી ન કરી શક્યો. મારી બાળ ઉંમર, એટલે કંઈક ભગવાને પ્રેરણા આપી, બધી હિંમત કરીને મેં બાપાને કીધું, એ સાધુ મહારાજને કીધું, બાપા મંદિરે શા માટે નહીં જવાનું? મારી માં કહે છે મંદિરે જવાનું, મારા પિતાજી કહે છે મંદિરે જવાનું, અને તમે કહો છો મંદિરે ન જાવું? અરે મંદિરોમાં આટલા હજારો લાખો રૂપિયા ખર્ચાય છે બાપા, એમને એમ થોડા ખર્ચાતા હશે. ત્યારે બાપાએ પ્રેમથી હાથ ફેરવ્યો અને કીધું, બેટા મારું કહેવાનું માત્ર સમજતો, મંદિરે નહીં જવાનું પણ ઘરને મંદિર બનાવવાનું. મંદિરે જવા વાળા બેટા બહુ ઘણા છે, ઘરને મંદિર બનાવવા વાળું કોઈ નથી. તારે ઘરને મંદિર બનાવવાનું છે. અને એ વાત આજ સુધી મારા હૃદયમાં રહી છે. અને કોઈ સંતે કીધું પણ છે, માળી મીઠું નામ છે, માળી તું મહાન છે, માળી તારા ચરણોમાં મળતા પૂજને ચારો ધામ છે. માળી મીઠું નામ છે, માળી તું મહાન છે, માળી તારા ચરણોમાં મળતા પૂજને ચારો ધામ. કીધું, બેટા મંદિરે જવા વાળા ઘણા છે, ઘરને મંદિર બનાવવા વાળું કોઈ નથી. બેટા આ તારું, તારી માં છે ને, એ તારી માની અંદર તું રાધાજીના દર્શન કરજે, પિતાજીની અંદર કૃષ્ણના દર્શન કરજે, માની અંદર સીતાના માં પાર્વતીના દર્શન કરજે, બાપની અંદર રામના અને શિવના દર્શન કરજે. બેટા માની અંદર સાક્ષાત કુલદેવીના દર્શન કરજે, પિતાની અંદર કુલદેવતાના દર્શન કરજે. બેટા મંદિર જવા વાળા બહુ છે, ઘરને મંદિર બનાવવા વાળા કોઈ નથી. આવો અદભુત સંદેશ આપ્યો છે. અને જે ઘર મંદિર બને છે એને કોઈ બીજા મંદિરે જવાની જરૂર નથી. જે ઘરમાં નિત્ય માતા પિતાની સેવા થાય છે, પત્ની દ્વારા પતિની સેવા થાય છે, વડીલોની સેવા થાય છે, એ ઘર ઘર નથી, એ ઘર મંદિર છે. જે ઘરમાં નિત્ય ભાગવતનું ભજન થાય છે, નિત્ય પ્રાર્થના થાય છે, નિત્ય સેવા સ્મરણ થાય છે,
બધા જ કામ બધા મળીને હળી મળીને એક સાથે પ્રેમથી કરે છે. એ ઘર ઘર નથી, એ ઘર મંદિર. આવી આવું ઘર એ ઘર નથી. આમ જ્ઞાન અને ભક્તિ વધારવા આમાં લખ્યું છે, ઘર છોડવું પડશે પણ મહાપુરુષો કહે છે ઘરને જો મંદિર બનાવો તો ઘર છોડવાની પણ જરૂર નથી. ગોપ ગોપીઓ ઘર છોડી ગિરિરાજમાં ગયા છે પણ ઘરની અંદર પ્રત્યક્ષ ક્ષણે પ્રત્યેકની અંદર પરમાત્માના દર્શન કર્યા છે. ગ્રહસ્થાશ્રમનું વાતાવરણ જ્ઞાન ભક્તિમાં વિઘ્ન કરનારું બતાવ્યું છે એ સારું છે, પરંતુ જો ઘરને તીર્થ જેવું બનાવો, ઘરને મંદિર બનાવો તો એ ઉત્તમ છે, તીર્થ કરતાં પણ વિશેષ છે. વૃત્તિ થોડી ઓછી કરો અને ધીરે ધીરે નિવૃત્તિ લો. પ્રભુના કાર્યમાં, પ્રભુના સ્મરણમાં, પ્રભુના નામ સ્મરણમાં મનને વાળો. નિવૃત્તિમાં નિવૃત્તિનો આનંદ આવવો જોઈએ. નિવૃત્તિમાં આનંદ મળે તો જીવ પ્રવૃત્તિનું ચિંતન કરે છે. માટે જો નિવૃત્તિનો આનંદ લેવો હોય, ભજનાનંદ મેળવવો હોય, સાચો આનંદ મેળવવો હોય તો પ્રવૃત્તિનો લૌકિક સુખનો વિષયાનંદ ધીરે ધીરે છોડવો જ પડશે. પ્રવૃત્તિ ધર્મ છોડ્યા વિના ભક્તિનો ઉદય થતો નથી. ગો એટલે ઇન્દ્રિયો એવો અર્થ પણ થાય છે. ઇન્દ્રિયોની વૃદ્ધિ ત્યાગથી થાય છે, ભોગથી નહીં. ભોગના માર્ગમાંથી હટાવી ભક્તિ માર્ગ તરફ ઇન્દ્રિયોને વાળજો. ઇન્દ્ર એ ઇન્દ્રિયોના અધિપતિ દેવ છે. એટલે જીવ જ્યારે નિવૃત્તિ લઈ પ્રભુ ભજનમાં બેસે છે ત્યારે જ તે ઇન્દ્રિયો વિઘ્ન કરે છે. ઉપનિષદમાં વર્ણન આવે છે કે જે કોઈ સતત બ્રહ્મચિંતન કરે, પ્રભુ નામનું સ્મરણ કરે, તેના ચિંતનમાં વિઘ્ન ઇન્દ્ર કરે છે. તેને બીક રહે છે કે આ ધ્યાનમાં કંઈક આગળ વધશે તો અમારા માથા ઉપર પગ મૂકીને જશે. એટલે મનુષ્યના સત્કર્મમાં બીજા મનુષ્યો પણ વિઘ્ન કરે છે. તેમ સ્વર્ગના દેવો પણ પરમાત્માના ધ્યાનમાં વિઘ્ન કરે છે. જીવ સતત પરમાત્માનું ધ્યાન કરે તો સ્વર્ગના દેવો કરતા પણ તે શ્રેષ્ઠ બને છે. માટે ધ્યાન અને જપ આ ખૂબ જરૂરી છે. તેથી દેવો વિઘ્ન કરે છે તે વખતે મારા ગોવર્ધન નાથનો આશ્રય લેજો. ગોવર્ધન લીલા રાસલીલા ઉપોદ્દાત છે. ગોવર્ધન લીલામાં પૂજ્ય અને પૂજક એક બને છે. પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે, જેની પૂજા થાય છે તે પણ શ્રી કૃષ્ણ છે. ભગવાન પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે, પૂજ્ય અને પૂજક એક ન બને ત્યાં સુધી આનંદ આવતો નથી. આ અદ્વૈતનું પ્રથમ પગથિયું છે. રાસલીલા એ ફળ છે. ગોવર્ધન લીલા એ જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે. જ્ઞાન અને ભક્તિ વધે છે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળે છે, અને જ્ઞાન ભક્તિ વધે છે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ વરસાવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય.